નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો લોકડાઉન બાદ રફતાર પકડી રહેલ જેતપુરનો સાડી ઉદ્યોગ ફરી મંદીની ઝપેટમાં આવ્યો છે. 40% કારખાના બંધ થવા સાથે જ હજારો કારીગરોની રોજી છીનવાય અને હાલ કારખાનેદારો અને કારીગરો મોટા મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. રાજકોટ જિલ્લાનું જેતપુર એ કોટન પ્રિન્ટિંગ ક્ષેત્રે વિશ્વ પ્રસિદ્ધ છે. લોકડાઉનના સમય બાદ બંધ થયેલા ઉદ્યોગ ફરી ચાલુ થઈને રફતાર પકડી હતી, પરંતુ છેલ્લા 2 મહિનાથી આ ઉદ્યોગમાં ફરીથી મંદીનો માહોલ જોવા મળ્યો છે. જેતપુરમાં નાના મોટા થઈને 1400 કારખાનાનું રજીસ્ટર થયેલું છે, જેમાં હાલમાંથી 35-40% જેટલા કારખાનાઓમાં મંદીની ઝપેટમાં આવી ગયા છે. બંધ જેવી હાલતમાં છે ને મંદીની આ હાલતનું મુખ્ય કારણ જોવા જઈએ તો આ ઉદ્યોગની મુખ્ય જરૂરિયાત એવા કાપડના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. જેટલો ભાવ વધારો થઈ રહ્યો છે ને અહીં જે પ્રિન્ટિંગ કાપડનું ઉત્પાદન થાય છે તેમાં 1 મીટરમાં સરેરાશ 6-7 રૂપિયા જેટલો વધારો થઈ ગયો છે. જે જોવા જઈએ તો એક ફિનિશિંગ પ્રોડક્ટમાં સરેરાશ 70-100 રૂપિયા જેટલો વધારો થયો છે, જેને લઈને માંગમાં ઘટાડો થયો છે. એક તરફ રો મટીરિયલ અને કલર કેમિકલની એક્સેલરીમાં આ સામાન્ય ભાવમાં વધારો થયો છે. તમામ સામાન્ય રીતે થયેલા ભાવ વધારાને લઈને તૈયાર પ્રિન્ટિંગ કાપડમાં માંગમાં ઘટાડો થયો છે, જેને લઈને જેતપુરના આ કોટન પ્રિન્ટિંગના કારખાનામાં કામ બંધ થયા છે, જેને લઈને કારખાનામાં કામ કરતા કામદારો પણ બેકાર થયા છે. મારું નામ જાદવ કમલેશ છે અને મારી સાથે બહુજન સમાજના પ્રમુખ બીએસપી સમાજ બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ વિકીભાઈ સોલંકી. આજે અમે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ, જેમાં ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સાણોદર ગામની અંદર તારીખ 2/3/2021 રોજ ક્રાંતિકારી ભીમ સૈનિક અમરાભાઈ બોરીચાનું અસામાજિક તત્વ દ્વારા જાહેરમાં ક્રૂર હત્યા કરવામાં આવી હતી ઘરમાં ઘૂસીને. અને આજે ભારતભરમાં બહુજન અત્યાચારમાં ગુજરાત બીજા ક્રમે છે, જેને ધ્યાનમાં લઈ અને અમે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન આપી અને અમુક જે તે સામાન્ય પરિવારની પીડિત પરિવારની માંગણીઓ છે તેનો સ્વીકાર કરવામાં નહીં આવે તો ભારતભરમાં ગુજરાતભરની અંદર અમે ઉગ્ર આંદોલન કરશું એવી નોંધ લેવામાં આવી હતી અને કલેક્ટર સાહેબને આવેદન આપવામાં આવ્યું હતું. જય ભીમ, નમો બુદ્ધાય. દેશભરમાં ચારે તરફ વધી રહેલા ભાવ વધારાની સીધી અસર જેતપુરના પ્રિન્ટિંગ ઉદ્યોગ પર પડી છે અને અનેક કારખાના બંધ થયા સાથે સાથે હજારો મજૂરો પણ બેકાર થઈ ગયા છે. ત્યારે સરકાર ઉદ્યોગ અને કામદારોની રોજી રોટી બચાવવા માટે નક્કર પગલાં લે તેવી માંગ પણ જરૂરી છે. બાઇટ સુરેશ ભાલિયા, એનએસ ગુજરાત ન્યૂઝ. ઘોઘા તાલુકાના સજણોદર ગામના એક સામાજિક કાર્યકર અને ક્રાંતિકારી ભીમ સૈનિક અમરા બોરીશાનું કરપીણ હત્યા મામલે આરોપીને પકડવા જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાજેતરમાં જ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સણજોદર ગામના એક સામાજિક કાર્યકર અને ક્રાંતિકારી ભીમ સૈનિક અમરાભાઈ બોરીચાનું કરપીણ રીતે તેમના ઘરમાં ઘૂસીને અસામાજિક તત્વો દ્વારા હત્યા કરવામાં આવી હતી. અમરા બોરીચા દ્વારા ત્યાંના પોલીસ પ્રશાસન પાસે પોલીસ પ્રોટેક્શન ન અપાતા તેમની હત્યા થઈ હતી, જે બાબતે બહુજન સમાજ દ્વારા ફરિયાદ કરવા છતાં અને બનાવની ગંભીરતાને ધ્યાનમાં લીધા વિના જ ફક્ત પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કારણે બહુજન સમાજની લાગણી અને માંગણી છે કે બીજા આરોપીઓની પણ વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને બહુજન સમાજમાં વધતા ત્યારે અન્ય ધ્યાને લેતા ભારતભરમાં બહુજન અત્યાચારમાં ગુજરાત બીજા ક્રમે છે અને આવા સંજોગોમાં જે તે પરિવાર પર અન્યાય અત્યાચાર થયો હોય તે અન્યાય અત્યાચાર ગુજરાત સરકાર દ્વારા આવા અત્યાચારો રોકવા બાબતે જૂનાગઢના ભીમ સૈનિકો અને બહુજન સમાજ પાર્ટીના શહેર પ્રમુખ વિકી સોલંકી, કમલેશ જાદવ અને સાગર મકવાણા, પંકજ બોરીચા, ભરત મારવાડી અને જૂનાગઢ દલિત સમાજ દ્વારા આજે જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અત્યારે દિવાળી પછી તબક્કાવા જેતપુરની અંદર જે કોટનનો ઉદ્યોગ છે સસ્તી સાડી છપાઈ છે, તબક્કાવાર મીટરે 6 રૂપિયાનો વધારો દિવાળી પછીનો છે. કોરોના 1.5 મહિના બંધ રહ્યું, પછી કોરોના પછી થોડું આ સસ્તી સાડી વેચાણી હતી અને જેતપુરમાં સારું હતું ત્યારે પરપ્રાંતિ કારીગર નહોતા. જ્યારે અત્યારે બધા કારીગર જેતપુરમાં આવી ગયા છે, પણ આ કાપડના ભાવ વધારાના હિસાબે યાનના ખૂબ જ ભાવ વધારા છે, એના હિસાબે અમારું કપડું મોંઘું થયું છે.
અત્યારે કોઈને ખરીદ શક્તિ, આ 6 રૂપિયા ભાવ વધારાના હિસાબે અમારા સાડીના 30 રૂપિયાનો ભાવ વધારો થાય, તો એ લોકલ માર્કેટની અંદર જ્યાં જે રાજ્યોમાં આપણો માલ જાય છે, કોટન સાડી હોય કે પછી સલવાર સૂટ હોય, આ બધો માલ જે રાજ્યોમાં જાય છે, આપણે કટકમાં જાય છે, આપણી સાડી કલકત્તા જાય છે, બિહાર જાય છે, આ બધા રાજ્યોની અંદર અત્યારે આ સાડીની ખપત નથી. માત્ર ને માત્ર તકલીફ એ છે કે સાડીએ 6 રૂપિયાનો ભાવ વધારો છે, એ 30 રૂપિયાનો ભાવ વધારો મળે એમ નથી. જલ્દીભાઈ, બીજી વાત કરીએ તો જેતપુરમાં જેટલા કારખાના છે એમાં કેટલા કારખાનાઓ બંધ થશે અને આ બંધ હોવાના હિસાબે કેટલાક જે કામદારો હશે એની પર અસર થઈ હશે અને શું હાલ પરિસ્થિતિ બંધ કારખાના અને કામદારોની શું પરિસ્થિતિ? જેતપુરમાં અત્યારે 150થી વધારે મશીનો બંધ છે, એના હિસાબે કામદારોને તો અસર થવાની જ છે. જે અત્યારે રોજગારીનો જે પ્રશ્ન છે મૂળ, રોજગારીમાં અરે અત્યારે જે કારીગરો છે, આ જે 30-40% જેતપુરની અંદર મંદી છે, તો એટલો તો એને રોજગારી ઓછી જ મળવાની છે. 30-40% મજૂરો અત્યારે બેકાર છે. જે અમે એના ઉપરથી અમને અનુમાન આવે કે અહીંયા પૂછવા આવે છે કે ભાઈ તમારા કોઈ માણસોની જરૂરિયાત છે, નહીતર અમારે માણસો ઢૂંઢવા પડતા હોય છે. તો અત્યારે એમ કહે છે કે ભાઈ ડાયરમાં જગ્યા ખાલી હોય તો અમારે રહેવું છે, પેકિંગમાં ખાલી હોય તો રહેવું છે. હવે એના હિસાબે આ જે 30-40% બંધ છે એટલે એ તકલીફ છે જ, કારીગરો અત્યારે બેકાર છે. જેતપુરના જે સાડી ઉદ્યોગનો હબ છે આનો વધારે વિકાસ કરવો હોય તો આપે સરકાર પાસે કંઈ માંગણીઓ કરેલી ખરી? આ કેન્દ્ર સરકારે હમણાં જે બજેટ આવ્યું છે એની અંદર એક સારા સમાચાર એ છે કે ટેક્સટાઇલ માટે દેશ આખામાં 7 ટેક્સટાઇલ પાર્કની ફાળવણી કરી છે. હવે અમારી માગણી એ છે કે જે જેતપુર આવું તાલુકા પ્લેસનું ગામ છે અને આ ટેક્સટાઇલનો ઉદ્યોગ મોટો છે, તો અમને એક ટેક્સટાઇલ પાર્ક ફાળવવા માટે અમને માગણી કરી છે અને એના માટે પણ અમે આગળ વધવાના છીએ એમાં માગણીમાં. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 1 મહિનામાં 5મી વખત કિસાન રેન ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન સરકારથી વિશેષ ટ્રેન જેને કિસાન રેન્ક નામ આપવામાં આવ્યું છે. ગુડ્સ ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રના વેપારી દ્વારા અંદાજે 550 મેટ્રિક ટન ડુંગળી ભરીને કિસાન રેન્ક ટ્રેન ગુવાહાટી જેવા આજરોજ રવાના થશે. ખેડૂતો પાસેથી 600 થી 700 સુધીના ભાવમાં પોષણ શ્રમ ભાવમાં ડુંગળીની ખરીદી કરાઈ રહી છે અને ગુવાહાટી જેવા આજરોજ ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ કરવામાં આવશે. ગત મહિનામાં 4 વખત જેમાં 1 વખત ગુવાહાટી અને 3 વખત સિલિગુડી કિસાન રેંક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી, ત્યારે આજે ફરી બીજી વખત ગુવાહાટી કિસાન રેંક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ કરવામાં આવી છે, જેથી ખેડૂતોને પોષણ શ્રમ ભાવ મળી રહે. ખેડૂતોની ડુંગળીઓની નિકાસ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશખુશાલ જોવા મળી છે. આમ 5મી વખત કિસાન રેંક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ રાજ્યથી અને રાજ્યમાં મોકલતા ખેડૂતોને ખરેખર ખૂબ જ ફાયદાકારક નીવડી રહી છે. આ કિસાન રેંક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન તથા રાજ્ય સરકાર આવી રીતે ખેડૂતોને સહકાર આપતી રહે, જેથી ખેડૂતો, વેપારીઓ, ટ્રાન્સફરો અને મજૂરોને પોતાની રોજગારી મળતી રહે તેવી આશા પણ વ્યક્ત કરાઈ હતી. હું દીપકભાઈ વ્યાસ, ધોરાજીથી. આ અમારી ધોરાજીથી 5મી રેક લોડ થઈ રહી છે. દરેક રેકોની અંદર 500-550 મેટ્રિક ટન ડુંગળી જઈ રહી છે. આમાં પણ એ જ રીતે 500 થી 550 મેટ્રિક ટન ડુંગળી જશે. અને આ રેન્ક ગુવાહાટી માટેની બીજી રેન્ક છે. વચ્ચેની 3 છે સિલિગુડી લોડ કરેલી હતી, જેના કારણે અહીંયા ખેડૂતોને પ્રોત્સાહક ભાવ મળી રહ્યા છે. અહીંથી મજૂરોની રોજગારી ચાલી રહી છે, ટ્રકોવાળાનું ટ્રાન્સપોર્ટેશન ચાલી રહ્યું છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. જો આ રીતે સફળતાપૂર્વક રેન્કનું આયોજન થતું રહે તો ખેડૂતોનો જે માલ છે એ દૂરના સ્ટેશનો સુધી ખૂબ જ ઝડપથી પહોંચી શકે. આ યોજના માનનીય વડાપ્રધાનની જે કિસાન રેન્ક યોજના અને જે રેલવેની બીજી BCNની યોજના છે, એ બંને યોજનાઓ વેપારી અને ખેડૂતોને પ્રોત્સાહક રીતે ઉપયોગી થઈ શકે એવી યોજનાઓ છે. અહીંયાથી જ ખૂબ જ ઝડપથી રેન્ક છે ગુવાહાટી પહોંચશે અને ત્યાં પણ ઉપભોક્તાઓને રિઝનેબલ
ભાવથી ડુંગળી મળી રહેશે એવી આજે એની અંદર ભાડામાં પણ ઘણી બધી રાહતો છે એ ઉપરાંત ઝડપ પણ ઘણી બધી છે જેના કારણે અહીંયાનો માલ છે બગડતો નથી અને ખેડૂતોનો માલનો ઝડપથી નિકાલ થઈ જાય છે અત્યારે આપ જોતા હોય તો કે યાર્ડોની અંદર માલનો ખૂબ જ ભરાવો થયેલો છે જેના કારણે ખેડૂતોને જેવા જોઈએ એવા ભાવ મળી રહ્યા નથી હાલના સમયની અંદર ભાવો થોડા નીચે આવી રહ્યા છે આગળની રેન્કોમાં જે 500-600 રૂપિયાના ભાવનો માલ જતો હતો અત્યારે 200-300 રૂપિયાના ભાવે માલ ખેડૂતો વેચી રહ્યા છે અને અમારે પણ મોકલવો પડે છે દરેક અમારા ખેડૂત મિત્રો છે એને હવે જે પેલા વળતર મળતું હતું એવું વળતર મળે હાલની જગ્યા નથી તો આવી અન્ય યોજનાઓ દ્વારા અહીંથી ખૂબ જ ઝડપથી આ શાકભાજીની જે વસ્તુઓ છે જે પેરિશેબલ ગુડ્સ છે એની રવાનગી કરવામાં આવે તો ખેડૂતોને અને બીજી અન્ય રોજગારીઓ પણ તકો ઊભી ઉજળી તકો ઊભી થવાની સંભાવનાઓ રહેલી છે તો ગુજરાત સરકારને અને માનનીય આપણા વડાપ્રધાનશ્રીને મારું નમ્ર નિવેદન છે કે સૌરાષ્ટ્રને આવી રેન્કોનો અને અન્ય ઝડપી ટ્રાન્સપોર્ટેશનનો લાભ અપાવતા રહે એવી ગુજરાતના ખેડૂતો વતી હું માનનીય વડાપ્રધાનશ્રીને નમ્ર વિનંતી કરું છું આપના માધ્યમ દ્વારા અલ્પેશ ત્રિવેદી એનએસ ગુજરાત ન્યૂઝ ધોરાજી અમદાવાદમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે થલતેજરા ફાયર સ્ટેશન નજીક ડબલ મર્ડર થયું છે અને વૃદ્ધ દંપતીની કરપણ હત્યા કરવામાં આવી છે ઘરમાં ઘૂસીને અજાણ્યા વ્યક્તિએ હત્યા કરી છે અને અશોક પટેલ અને જ્યોત્સના અશોક પટેલની કરપણ હત્યા કરાઈ છે અમદાવાદના ડબલ મર્ડર કેસમાં કડક આપીને દંપતીની હત્યા કરાઈ છે લૂંટના ઈરાદે હત્યા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે ઘરમાં તમામ સામાન વેર વિખેર પડ્યો હતો જ્યારે વૃદ્ધ દંપતી એકલવાયુ જીવન જીવતા હતા વૃદ્ધ દંપતીનો પુત્ર દુબઈમાં રહે છે અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે જ્યારે આરોપીએ ઘરની દિવાલ પર સ્પ્રેથી લખાણ પણ લખ્યું છે બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ તો સમાચારના અંતમાં વાત કરવામાં આવે તો અમદાવાદમાં આયશા આપઘાત કેસ મામલામાં પોલીસ તપાસમાં મોટો ગસફોટ થયો છે આયશાને તેના પતિ આરિફે જ આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરી હતી એટલું જ નહીં પરંતુ આત્મહત્યા પહેલા જ વિડીયો બનાવવા કહ્યું હતું ત્યારે આરિફ આયશા સાથે મારઝૂડ કરતો હતો ને એટલું જ નહીં પરંતુ લગ્ન બાદથી જ એણે આયશા સાથે ઘરેલું હિંસા શરૂ કરી હતી પોલીસ તપાસમાં આરિફે કબૂલાત પણ કરી છે અમદાવાદની આશાના આત્મહત્યા કેસમાં તેનો પતિ હાલ રિમાન્ડ પર છે પોલીસ રિમાન્ડ દરમિયાન અનેક નવી માહિતીઓ સામે આવી રહી છે પતિ આરિફ આયશા સાથે મારઝૂડ કરતો હોવાની પણ તેણે કબૂલાત કરી છે આયશાના આપઘાત પાછળ એક કારણ દહેજ પણ હતી તો બીજી તરફ જે માહિતી સામે આવી તે જાણીને તમે પણ ચોંકી જશો જો આરિફ ખાન પોતાની પત્નીના પિતા પાસે દહેજની વારંવાર માંગણી કરતો તેની પાસે એક બે નહીં પરંતુ ચાર ચાર દુકાન અને આલિશાન ઘર છે પોશ વિસ્તારમાં દુકાનો અને મકાન ધરાવતા આયશાના સાસરિયાઓને મહિને 50,000 જેટલું ભાડું પણ મળે છે આમ છતાં લાલચુ પરિવાર એક દીકરીના પિતાને પરેશાન કરતા હતા બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ